વડોદરા શહેરની શોભા સમાન શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવ સ્થિત સુવર્ણા જળી શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમા ઉપર કબૂતર બેસીને બગાડે નહીં તે માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી હતી, જેનાથી કબૂતર તો દૂર રહે છે પરંતુ હવે સુવર્ણા જળી શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમા ઉપર મધમાખીઓએ ઘર બનાવ્યું છે, જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શહેરની મધ્યમાં આવેલા સુરસાગરમાં 111 ફૂટની સુવર્ણા જળી શિવજીની પ્રતિમા મધમાખી સાથે વાયરલ થયેલ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડિત પ્રતિમા ઉપરના ડાબા હાથમાં મધમાખીઓએ પોતાનું ઘર બનાવ્યું છે. આ મધપુડાનો વિડીયો વાયરલ થતાં શ્રદ્ધાળુઓમાં ચર્ચાનો વિષય બન્યો છે અને શ્રદ્ધાળુઓ કુતૂહલવશ લોકો શ્રી સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડિત પ્રતિમા પર લાગેલ મધપુડો જોવા માટે ઉમટી પડ્યા છે. શ્રી સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડિત પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં મહત્વનો ફાળો આપનાર સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ તેમજ અન્ય શિવ શ્રદ્ધાળુઓ વિડીયો વાયરલ થતાં સ્થળ પર દોડી આવ્યા અને આ અંગે ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે શિવજીની પ્રતિમામાં શિવજીના જે હાથમાં ત્રિશુલ છે તે ત્રિશુલવાળા હાથમાં મધપુડો થયો છે અને આ મધપુડાથી પ્રતિમાને કોઈ નુકસાન થશે નહીં, તેમજ મધપુડો કેવી રીતે દૂર કરી શકાય તે માટે વિચારણા કરી રહ્યા છીએ.